વેણુનો પગ છે પાટિયાની વચ્ચે ફસાઈ ગયો છે અને ઝૂમો તેને કાઢવા માટે ઘણા પ્રયત્ન કરે છે પણ નીકળતો નથી. હવે આગળ જોઈએ તો આછો અંધારો અને આછો ઉજાસ હતો એટલે થોડું થોડું અંજવાળું થઈ રહ્યું હતું એવા સમયમાં. એટલે ત્યાંથી છે ને બે જુવાનિયા રસ્તા ઉપર જઈ રહ્યા હતા અને જુમાને જોયું તો આ બંને શોખીન મિત્રો છે એ ખુલ્લી હવામાં ફરવા નીકળ્યા હતા. માથે ટોપી ઉતારી અને હાથમાં સોટી લઈને જઈ રહ્યા હતા. એ ભાઈ સાહેબ એટલે વેણે જુમાએ કીધું કે એ ભાઈ સાહેબ મારો એક પાડો અવઘડી કે થોડી વારમાં કપાઈ જશે, તમે મને થોડી મદદ કરો એમ બંને પાસે રિક્વેસ્ટ કરે છે. પણ બંને જુમાને બંને જણાએ જુમા સામે જોયું અને કંઈક કાળું તડફડતું હોય એવું લાગ્યું. જે જુમો બતાવી રહ્યો હતો કે દૂર મારો પાડો એકે કસડાઈ જશે એટલે બંને જુવાનિયા હતા તેણે જોયું તો કંઈક કાળું તડફડતું હોય એવું લાગ્યું. એટલે એમણે કીધું શું છે એમ તો જુમો કહે છે મારો વેણું છે મારો પાડો છે. ઓહો જા જા ફાટકવાળા પાસે. એમણે એમને એમ થયું કે એ તો એક જનાવર કહેવાય એમાં શું આટલું બધું દુઃખી થવાનું. એટલે એમ કહે છે કે જા જા તું ફાટકવાળા પાસે. પણ જો બાળ મિત્રો આ બંને જુવાનિયાએ યોગ્ય નિર્ણય લીધો નહીં. જો તેમણે થોડી મદદ કરી હોત તો વેણું બચી શક્યો હોત. આવી રીતના આપણા જીવનમાં પણ કંઈ ને કંઈ બનતું હોય છે. કોઈની કોઈ મદદ માગતું હોય ત્યારે આપણે શું કરીએ અનદેખો કરીએ એ વાતને ગંભીરતાથી લેતા નથી તો ઘણું મોટું નુકસાન થઈ શકે છે. એટલે આ વાત ઉપરથી આપણને એ શીખવા મળે છે કે ક્યારેક કોઈની મદદ કરવાનું ચૂકવું ન જોઈએ. બધાની મદદ કરવી જોઈએ. જો તે બે જુવાને તેની મદદ કરી હોત તો વેણું બચી શક્યો હોત. તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય જીવ બચે. એટલે હું કીધું કે તમે મહેરબાની કરીને થોડી મદદ કરો તો આ પ્રાણીનો જીવ બચી જાય. અમે તું દોડ દોડ ફાટકવાળા પાસે કે અમે અમે મદદ કરીએ તું જાય કે ફાટકવાળા પાસે એમ કહીને બંને જુવાણીયા તો ચાલતા થઈ ગયા. જુમો ફાટકવાળા તરફ દોડ્યો. ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ દેખાતું નહોતું. ફાટકવાળાના ઘર પાસે ગયો તે જોયું તો કોઈ માણસ દેખાતું નહોતું. અંદર ઘંટી ચાલતી હશે એટલે તેનો અવાજ આવતો હતો. એટલામાં છેક ગાડીની સિસોટી સંભળાય. એટલી વારમાં તો ગાડી આવતી હોય એવો હોર્ન સંભળાય છે. જુમાએ ચારે તરફ નજર કરી પણ નિરાશા સિવાય એને કંઈ દેખાણું નહીં. કોઈ માણસ આવતું હોય તેવું એમને લાગ્યું નહીં. પછી તે ફટાફટ સિગ્નલનો જે થાંભલો હતો એની નજીક જાય છે અને સાંકળ ખેંચે છે. ઘંટીના અવાજનો નાદ સિવાય તેને કંઈ સંભળાણું નહીં. ઘંટીના અવાજ સિવાય કંઈ સંભળાતું નહોતું. તેણે જોરથી બારણાને પાટો માર્યો. પછી જુમાએ શું કર્યું કે કોઈએ કંઈ જવાબ આપ્યો નહીં એટલે ફાટકવાળાનો દરવાજો હતો તેના ઉપર પાટો મારી અને દરવાજો ખોલે છે. એટલે સામેથી કોઈ એને જવાબ દે છે કોણ છે એ કહે છે. જુમો કહે છે ચાલો ભાઈ બેન સિગ્નલ ફેરવો મારું જનાવર પજરાઈ જશે. એટલે એમ કહે છે તમે કોઈ પણ હોય તો મને મદદ કરો. સિગ્નલનો થાંભલો એ કે તમે સિગ્નલ ખેંચો તો એ કે ટ્રેન છે એ ઊભી રહી જાય અને મારું એ કે પ્રાણી છે એ બચી જાય. ઘરે કોઈ ભાઈ ભાઈ માણસ નથી. એટલે એમ કહે છે કે ઘરે કોઈ માણસ નથી. બસ આટલા બેદરકાર જવાબની સાથે ઘંટીથી ફરી ગાજવા લાગી. શું કીધું કે એણે બેદરકારીથી જવાબ આપી દીધો. એમને પણ એ વ્યવસ્થિત જવાબ મળ્યો નહીં. દોડ્યો દોડ્યો મારું જનાવર કપાઈ જશે. પછી ઘણી રાડો પાડે છે કે કોઈ દોડો દોડો મારું આ પ્રાણી કપાઈ જશે. જુમાઈએ હતું એટલું બધું બળ લગાવી દીધી એટલી સીચો પાડી પણ કોઈ કંઈથી અવાજ તેને સંભળાણો નહીં. શાંતિ હતી બસ તેના પડઘા સિવાય કંઈ હતું નહીં. જુમાએ આકાશ તરફ જોયું છેલ્લો તારો આથમતો હતો બરાબર. એટલે હવે પૂરું અંજવાળું થઈ ગયું હતું. એક તારો દેખાતો હતો એ પણ હવે દેખાતો બંધ થઈ ગયો હતો.
અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. અજવાળું થવાને બદલે ધુમ્મસ ધુમ્મસ આખું વાતાવરણ દેખાતું હતું અને ગાડી એકદમ નજીક આવી ગઈ હોય એવું લાગતું હતું. તેણે પોતાની લાકડી ફેંકી દીધી. યા પરવરદિગાર, એણે મોટેથી બૂમ પાડી. એટલે યા પરવરદિગાર એટલે હે ભગવાન, એ મોટેથી બૂમ પાડી, કેમ કે હવે કોઈ મદદ કરે એમ રહ્યું નહોતું. એટલું બોલી ઝુમો એકદમ દોડ્યો. વ્યર્થ મહેનત વળી વેણું થાકીને આપતું તો એની પાસે ગોદમાં જઈને બેઠો. વેણુંને તે શાંતિથી ખંજવાળવા લાગ્યો. પછી શું કર્યું કે ઝુમાએ મનોમન નક્કી કરી લીધું કે હવે હું વેણુંને ગોદમાં લઈને બેસીશ, એમની સાથે હું પણ મરી જઈશ એમ. એટલે એ શાંતિથી એને ખંજવાળવા લાગ્યો. દોસ્ત ભાઈ વેણુ, આપણે બંને સાથે છીએ. શું કીધું કે હે દોસ્ત વેણુ, હું હવે તારી સાથે છું એમ કહીને છે કે એના પગ પાસે બેસી ગયો. દરેક પળે ટ્રેનના ધબકારા વધ્યા. સિસોટી સિસોટી વાગવા લાગી. જોર બંધ ફરતા પૈડા સંભળાય. હવે એકદમ ટ્રેન એની નજીક આવી રહી હતી. જુઓ, ઝુમો વેણુને ભેટીને પડ્યો. એટલે ઝુમો છે એ વેણુને ભેટીને બેસી ગયો. છેક ગાડી નજીક આવવાની હતી. હવે વેણુને ખ્યાલ જ આવી ગયો હતો કે હવે મારું મૃત્યુ નક્કી છે. એટલે એ બેભાન થાય, મૃત્યુ પામે એ પહેલાં એણે એના ઝુમાને એટલે એના શેઠને માથું મારીને દૂર ફેંકી દીધો. પોતાને શેઠને બચાવવા માટે થઈને ઝપાટા સાથે એણે માથું મારી અને દૂર ફેંકી દીધો. હવે બાળમિત્રો જુઓ, તમે આ પ્રાણીની સમજણ જુઓ કે એ એ માણસને એમની સાથે જે મરવા તૈયાર હતો એમને મૃત્યુ ના આવે એટલા માટે થઈને તેણે ઝુમાને માથું મારીને દૂર ફેંકી દીધો. હવે પ્રાણીમાં આટલી સમજ હોય તો માણસમાં આના કરતાં સમજ વધારે હોવી જોઈએ ને. એટલે આ પાઠમાંથી આપણે એક પ્રાણી અને એક માણસ ઝુમાને પણ એ પ્રાણી માટે થઈને એની સાથે મરવા તૈયાર થઈ ગયો હતો. એટલે બંનેની મિત્રતા આપણે જોઈને ખ્યાલ આવે કે પ્રાણી અને માણસ પણ મિત્રતા નિભાવી શકે છે. વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ. બરાબર, જેમ ટ્રેન નજીક આવવાની હતી એટલે વેણુએ ઝુમાને માથું મારીને દૂર ફેંકી દીધો અને પછી તેના પરથી ટ્રેન જતી રહી. તેના ધગધગતા લોહીના પ્રવાહથી ઝુમાનું આખું કેડિયું ભીજાઈ ગયું. પળ વળી બેઠો થયો ત્યારે લોહીના ખાબોચિયામાં થોડા ઘણા ભાગ છૂટા થવા પડ્યા હતા. પ્યારા વેણુનું કંઈ પણ નામ નિશાન રહ્યું નહોતું. હવે શું રહ્યું તો એના થોડા ઘણા લોહીના ટુકડા પડ્યા હતા. બરાબર, એના શરીરમાંથી જે કંઈ માંસના તે ટુકડા હોય એ પડ્યા હતા. હવે કંઈ વેણુનું નામ નિશાન રહ્યું નહીં. હજી પણ હંમેશા ઝુમો સવારમાં એકલો અશાંત અને રસ્તે ફૂલ લઈને આવતો જતો જોવાય છે. એના એક માનીતા પથ્થર ઉપર ફૂલ મૂકી વેણુ વેણુ એમ ત્રણ બૂમ પાડી અને ચાલ્યો જાય છે. બરાબર, એની યાદ માટે ઝુમાએ શું કર્યું તો એ જ્યાં મૃત્યુ પામ્યું તો એ જગ્યાએ એમણે એક પથ્થર મૂક્યો અને દરરોજ એકલો ત્યાં શાંતિથી જાય. બરાબર, અશાંત મને એટલે દુઃખી મને એ ત્યાં જઈ છે અને ફૂલ મૂકી અને દરરોજ વેણુ વેણુ એમ કહી ત્રણ બૂમ પાડી અને ફરી ચાલ્યો જાય છે. દરરોજનો એમનો આ ક્રમ બની જાય છે. બરાબર, અહીંયા બાળ મિત્રો આપણો પાઠ પૂરો થઈ ગયો અને હવે થોડું તમને સ્વાધ્યાયની સમજણ આપી દઉં અને એ તમારે સ્વાધ્યાયના અભ્યાસ નોટમાં લખવાનો છે. તો અભ્યાસમાં પહેલો પ્રશ્ન છે, પાડાનું વેણું નામ કોણે પાડ્યું? તો આપણે આગળ જોયું પાઠમાં તેમ પાડાનું વેણું નામ ઝુમાના મિત્રોએ પાડ્યું હતું. પછી વેણુંનો બચાવ શક્ય ન લગતા ઝુમાએ શું નિર્ણય લીધો? તો વેણુંનો બચાવ શક્ય ન લગતા ઝુમાએ વેણુ સાથે મોટને ભેટવાનો નિર્ણય લીધો. ઝુમા સાથેની દોસ્તી અંત સમયે વેણુ કેવી રીતે નિભાવે છે? તો અંત સમયે ઝુમો છે એના ગોદમાં ભરાઈને બેસે છે. ઝુમાને વેણુ માથું ફેરવી અને પાટું મારી અને દૂર ફેંકી દે છે. એટલે આ રીતે તેની દોસ્તી નિભાવે છે. પછી સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, ઝુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતા હતા? તો ઝુમો અને વેણુ દિવસ દરમિયાન શું કરતા હતા? તો દરરોજ વહેલા 5 વાગે ઉઠતા હતા. પછી પાણીની મસ્તકો વેણુ ઉપર મૂકી અને ઘેર ઘેર પાણી પહોંચાડતા હતા અને એમાંથી જે પૈસા આવતા હતા એમાંથી 1 રૂપિયાનું ગાજર ટમેટા અને ભાજી લેતા અને બાકીના પૈસામાંથી વેણુ માટે ગદવ એટલે રચકો લેતા હતા. અને પછી ઘરે આવી અને દિવસ દરમિયાન શેઠ અને વેણુ બંને એકબીજાને જોઈને સાંજ સુધી બેસી રહેતા હતા. આ એમનો દરરોજનો ક્રમ હતો. પ્રશ્ન 2માં ઝુમાએ વેણુને બચાવવા કયા પ્રયત્ન કર્યા? તો પ્રશ્ન 2માં જવાબ છે
કે જુમાએ વેણુને બચાવવા માટે ફાટકવાળા પાસે દોડ્યો ગયો. બે જુવાનો તેમને મળ્યા. તેમને ઘણી વિનંતી કરી કે મારા વેણુને બચાવવા તમે આવો, પણ તેણે બે જુવાની હતા એમણે કંઈ જવાબ ન દીધો અને ફાટકવાળા પાસે જવા કહ્યું. ફાટકવાળાની ઘરે ગયો તો ત્યાં પણ તેને કોઈ જવાબ મળ્યો નહીં. ટ્રેનની સિગ્નલનો થાંભલો હતો ત્યાં પણ તેણે સાંકળ ખેંચી અને ટ્રેનને રોકવા પ્રયત્ન કર્યો, છતાં પણ તેને રોકી શક્યો નહીં. ત્રીજો પ્રશ્ન છે, વાર્તામાં છેલ્લા વાક્યનું શું મહત્વ છે? તો તેમાં છે કે વેણુ જુમો છે એ છેલ્લે પથ્થર મૂકી અને તેના ઉપર દરરોજ ફૂલ મૂકવા જતો અને વેણુ વેણુ એમ બોલતો હતો, બરાબર? તો આ વાક્યમાં આપણને એ સમજવા મળે છે કે વેણુ અને જુમા બંને વચ્ચે કેટલી મિત્રતા હતી, ગાઢ મિત્રતા હતી, અને એક પશુ પ્રત્યેનો પ્રેમ, તેની દોસ્તી અને વફાદારી આપણને અહીંયા જોવા મળે છે, બરાબર? અહીંયા આપણો આ સ્વાધ્યાય પૂરું થાય. અને પ્રશ્નો બેમાં છે કે પ્રશ્નોના ઉત્તર વિચારી અને તમારે જાતે લખવાના છે, બરાબર? સ્વાધ્યાયનો અભ્યાસ તમારે નોટમાં લખી લેવાનો. અહીં આપણો પાઠ પૂરો થઈ છે. જય ગણેશ.